नजर करिए गुजरात सुपरफास्ट पर। पूर्व वडाप्रधान अटल बिहारी वाजपेयी सोमवारे तबियत लथड़ता तेमने एम्स में दाखल करवामां आव्या छे। एम्स ना निर्देशक रणदीप गुलेरिया की देखरेख हेठळ तेमनी सारवार चाली रही है। वाजपेयी ने यूरिन इन्फेक्शन और किडनी संबंधी तकलीफ वधता तेमने एम्स में खसेड़वामां आव्या छे, ज्यां तेमनुं डायालिसिस चाली रह्युं छे। एक महत्वना समाचार आवी रहा छे सूरत थी, ज्यां सोफाना गोडाउन में भीषण आग फाटी निकली छे। सनीए अहमद विस्तार में आग लागता दौड़धाम मची गई थी, जेने पगले फायर ब्रिगेड की 7 गाड़ियों घटनास्थले पहुंची गई छे। फायर ब्रिगेड द्वारा आग पर काबू मेळवानो प्रयास करवामां आवी रह्यो छे। तो सूरत थी एक महत्वना समाचार आवी रहा छे, ज्यां सोफा बनावता एक गोडाउन में आग लागी गई छे। आग एटली भीषण छे के फायर ब्रिगेड नी टीम हाल फायर ब्रिगेड नी 7 जेटली गाड़ियों घटनास्थले उपस्थित छे अने भारे जहमत करी रही छे के जल्दी मां जल्दी आग पर काबू मेळवामां आवे। सूरत नो सनीए अहमद विस्तार छे, ज्यां आवेला एक सोफाना गोडाउन मां आग लागी गई छे। भीषण आग फाटी निकली छे। आग क्या कारणसर लागी ते हाल सामे नथी आव्यु, परंतु आग ने बुझावा माटे हाल फायर ब्रिगेड की 7 गाड़ियों घटनास्थल पर उपस्थित छे अने भारे जहमत करी रही छे के आग पर जल्दी में जल्दी काबू मेळवी लेवामां आवे अने अन्य जग्याओए ते प्रसरे नहीं। तो सूरत में अलग अलग कंपनीओं में आग लागवानी घटनाओं में उत्तरोत्तर वधारो थई रह्यो छे। छेल्ला पाछला दिवसों में आगनी आ घटना बनी छे, जेमां सोफाना गोडाउन में आग लागी छे। છેવાડા પર આવેલા સનિયા અહેમદ પાસેના એક ખેતર શેડમાં બનાવવામાં આવેલું સોફા સેટના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું, જોકે ઘટનાની જ્યાં સ્થાનિક લોકોએ ફાયર નીકળતા ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે 2 કલાકની જહેમત બાદ ફાયરને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી, પણ જે રીતે આગ લાગી હતી સોફા સેટને લાકડા હોવાને લઈને આગ બેકાબુ બનતી તેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। કેમેરામેન ભરત પરમાર સાથે કિર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે। કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશ કથિરિયાની સોસાયટીમાં અલ્પેશને મળવા આવેલા અભિજીરા અને તેના મિત્રો પર કથિરિયાએ હુમલાનો આરોપ લગાવ્યો છે। હુમલાખોરોએ ચપ્પુથી અલ્પેશ પર હુમલો કર્યો છે। આ મામલે અલ્પેશ કથિરિયાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સાથે જ અલ્પેશે આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી। આ બેઠકમાં 6 મહાનગરપાલિકા, 8 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 મહાનગરપાલિકાઓના પ્રમુખો બાબતે ચર્ચા કરવામાં આવી। કેટલાક નામને લઈને પણ વિચાર વિમર્શ થયા। તમામ પ્રમુખ દાવેદારોને ચૂંટણીના દિવસે મેન્ડેટ આપવામાં આવશે। જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી મંત્રીની સંકલન સમિતિ સાથે પણ ચર્ચા કરાઈ। મારા ભાઈ સાથે માથાકૂટ થયેલી એટલે એણે મને કીધું તારા ભાઈને સમજાવી દેજે। મેં કીધું વાંધો નહીં, હું સમજાવી દઉં। ઘટના મારા ભાઈ સાથેની હતી, એ બાબતે મને ત્યાં ઘર પાસે મળવા આવ્યા હતા અને અચાનક હુમલો ગયો। શું માથાકૂટ થઈ હતી? જે અહીંયા કેમેરાનું ફોટોશૂટ હતું એ બાબતથી માથાકૂટ। શું ફોટોશૂટમાં? શું કેમેરામાં જે ભાડે આપે એનું કંઈક ભાડું આપેલ નહીં હોય એટલે એને કીધું હતું કે પૈસા નહીં મળે અને હું અભિજીરા પૈસા કોઈને આપતો નથી એ રીતે। લોકોમાં લોકપ્રિય બનેલ સાબરમતી રિવરફ્રન્ટ હવે 5.8 કિલોમીટર લંબાશે, એટલે કે રિવરફ્રન્ટ કુલ 34 કિલોમીટરનો બનશે। 900 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવશે। હાલ રિવરફ્રન્ટ 23 કિલોમીટરનો છે। સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડની મળેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે। ફેઝ 2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઇડ્રોલિક સ્ટડી, પ્રિલિમિનરી સર્વે, જમીન મેળવવી અને ડિઝાઇનિંગ જેવી વિવિધ કામગીરીઓનું આયોજન કરાયું છે। આ વિસ્તારમાં થનાર વિકાસમાં મુખ્યત્વે ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ, એટલે કે જેમાં અર્બન ફોરેસ્ટ્રી, નદીની વચ્ચે ગ્રીન આઇલેન્ડ તથા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન વિસ્તાર બંને બાજુ ડેવલપ થશે। સી પ્લેન ઉડ્ડયન મામલો, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ ગુજરાત આવશે। સી પ્લેન ઉડ્ડયન અને ઉતરાણ માટેની હાથ ધરાઈ પ્રક્રિયા, ગુજરાતના 3 સ્થળે કરશે નિરીક્ષણ। સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ,
साबरमती रिवरफ्रंट थी स्टेच्यू ऑफ यूनिटी सूरत तापी रिवरफ्रंट थी स्टेच्यू ऑफ यूनिटी 18-20 जून सुधी आ तमाम स्थलों की मुलाकात लेशे। साबरमती रिवरफ्रंट बोर्ड बैठक में सी प्लेन मुद्दे उठेला सवाल थी वधु एक विवाद वकर्यो छे। विपक्ष नेता दिनेश शर्मा सवाल उठाव्यो हतो के साबरमती रिवरफ्रंट पर सी प्लेन उड़ावानी कोई तैयारी थई छे के नहीं, तेमज केन्द्र सरकार की एजेंसी द्वारा सर्वे माटे कोई तपास हाथ धराई छे। जेना जवाब में सत्ताधीशोए जणाव्यु के हजु सुधी भारत सरकार की कोई एजेंसी एएमसी और साबरमती रिवरफ्रंट बोर्ड नो कोई ज संपर्क नहीं कर्यो। गुजरात में सी प्लेन और एरपोर्ट ऑथोरिटी अधिकारी गुजरात आवशे। आ अधिकारी सी प्लेन ना उड्डयन और उतराण माटे नी शक्यताओ जोशे। गुजरात ना त्रण स्थले निरीक्षण आ अधिकारी करशे, जेमा साबरमती रिवरफ्रंट थी धरोई डेम, साबरमती रिवरफ्रंट थी स्टेच्यू ऑफ यूनिटी और सूरत तापी रिवरफ्रंट थी स्टेच्यू ऑफ यूनिटी सुधीना सी प्लेन नी शक्यताओ थशे। आ टीम 18-20 जून सुधी आ तमाम स्थलों नी मुलाकात लेशे। ધોળકામાં દલિત યુવાને પોતાના નામની પાછળ સી લગાવવાના મામલે ઉભા થયેલા વિવાદમાં હવે જિજ્ઞેશ મેવાણીએ ઝંપલાવ્યું છે। ધોળકાના એક યુવાને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટમાં નામ પાછળ સી લખતા મામલો બિચક્યો હતો। પીડિત યુવાન દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ 18 દિવસ વીત્યા છતાં કોઈ આરોપીની ધરપકડ ન થતાં ધોળકા પોલીસ સ્ટેશને દલિત યુવાનો એકત્ર થયા હતા। વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી દ્વારા પણ ધોળકા ડીએસપી સાથે મીટિંગ કરવામાં આવી અને આરોપીઓને જલ્દી જ પકડી લેવામાં આવે તેવી ભલામણ કરી હતી। સાથે જ બે જાતિઓ વચ્ચે ઘર્ષણ ન થાય અને સદભાવના જળવાઈ રહે તે માટે પણ સ્થાનિકોને શાંતિની અપીલ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય 85% પૂર્ણ થઈ ગયું છે। આગામી 31 ઓક્ટોબરે પીએમના હસ્તે સરદારની પ્રતિમાનું લોકાર્પણ થશે। કુલ 2,989 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટની શરૂઆત 31 ડિસેમ્બર 2014માં થઈ હતી। વન વિભાગે કેવડિયા કોલોનીમાં સહેલાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે। વન વિભાગે ફોટોગ્રાફી અને શૂટિંગ માટે 3 વ્યૂ પોઈન્ટ બનાવ્યા છે, તો સરદારની પ્રતિમાની આસપાસ 2,000 મીટરમાં વન વિભાગ દ્વારા વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવ્યું છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હવે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો ભારે રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપે વઢવાણ અને લીંબડી નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે। લીંબડી નગરપાલિકા જે ભાજપ પાસે હતી તેમાં પ્રમુખ તરીકે ધીરુભાઈ ખાદલા અને ઉપપ્રમુખ તરીકે દેવુભાઈ ભરવાડની વરણી કરવામાં આવી હતી। જોકે વઢવાણ નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે। વઢવાણ નગરપાલિકામાં કુલ 36 સભ્યોમાંથી 23 કોંગ્રેસ પાસે, જ્યારે 12 ભાજપ પાસે અને 1 અપક્ષ સભ્ય છે। જોકે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 10 સભ્યો અને 1 અપક્ષે ભાજપને સમર્થન આપતા વઢવાણ પાલિકા પર ભાજપનો કબજો થયો છે અને આ સાથે જ ભાજપના નગરપાલિકાના પ્રમુખ તરીકે ખમાબા ડોડિયા અને ઉપપ્રમુખ તરીકે ભોજરાજસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે। વઢવાણ નગરપાલિકામાં ભાજપ ફરી સત્તામાં આવતા ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી। એક ખેડૂતો મુદ્દે હવે સુમૂલ હિતરક્ષક સમિતિ પણ મેદાનમાં આવી છે। નેતાઓ પશુપાલકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સુમૂલ હિતરક્ષક સમિતિ દ્વારા કાઢવામાં આવેલ રેલીમાં 20-25 હજાર આદિવાસી પશુપાલક જોડાયા હતા। આ રેલી વ્યારાનગરમાંથી ફરીને પાછી કલેક્ટર કચેરીએ પહોંચી હતી। ખેડૂતોના પ્રશ્નોને આગળ ધરીને હવે કોંગ્રેસ સામે હલ્લાબોલ કર્યું છે। રાજ્યમાં કેટલાક દિવસોથી કોંગ્રેસે સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી સરકાર સામે મુશ્કેલી સર્જી છે। કોંગ્રેસે ખેડૂતોના આંદોલનને ટેકો આપી રસ્તા રોકો, ચક્કાજામ તેમજ રસ્તાઓ ઉપર શાકભાજી અને દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો છે। આ તરફ બનાસકાંઠામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ પ્રમુખે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। અસહ્ય ગરમીથી પરેશાન રાજ્યની જનતાએ વરસાદ માટે હજી પણ રાહ જોવી પડશે, કારણ કે વરસાદ આવતા હવે વિલંબ થશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને ઉત્તર તરફના પવને નબળી પાડી દીધી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ ન થયો અને હજુ ગુજરાતની આજુબાજુ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે વરસાદ આવવામાં વિલંબ થશે। જો કે છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારો અને ઉકળાટથી લોકો પરેશાન થયા છે।
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો છે. ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વીજળી ગુલ થઈ ગઈ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગ્રામજનોએ ગરમીથી રાહત મેળવી છે. રાજ્યમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને સાપુતારામાં વરસાદે શરૂ કરી છે ધમાકેદાર બેટિંગ. ભારે ગરમી બાદ સાપુતારામાં વરસાદે બોલાવી છે જમાવટ. સુરતમાં વરાછા વિસ્તાર અને પૂના વિસ્તારમાં પાણીની સમસ્યા સામે આવી છે. 100 થી 200 મહિલાઓ વરાછા ઝોનની ઓફિસ પર પહોંચી હતી. વરાછા ઝોનના કાર્યપાલની ઓફિસમાં પહોંચીને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર સહિતના તમામ લોકો તેમાં જોડાયા હતા. 600 રૂપિયા ટેક્સ લેવા છતાં પાણી અહીં નથી આપવામાં આવતું. સરકારી કામ હોય અને તેમાં ભ્રષ્ટાચાર ન થાય તેવું તો કઈ રીતે બને? હાલ રાજ્ય સરકાર સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરી ચલાવી રહી છે, પરંતુ બનાસકાંઠામાં 387 તળાવો ઊંડા કરવાનું કામ માત્ર કાગળ પર જ દેખાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોનું માનીએ તો અધિકારીઓ અને મંત્રીઓની હાજરીમાં એજન્સી દ્વારા જેસીબી મશીન અને ટ્રેક્ટરો લાવી દેવાયા હતા, પરંતુ તેમના જતા જ કામ પણ ઠપ થઈ ગયું હતું. આ તળાવના ખોદકામ વખતે દાંતીવાડા સિંચાઈ વિભાગને દેખરેખ રાખવાની હતી, પરંતુ અધિકારીઓએ કોઈ જ કામ કર્યું નહીં. જોકે જિલ્લા કલેક્ટર બનાસકાંઠામાં 100 ટકાથી વધુ કામ થયું હોવાની વાત કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જળસંચયની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત રાજકોટમાં રેસકોર્સ 2 ખાતે અટલ સરોવર, લાલપરી તળાવ, રાંદરડા તળાવ અને આજી નદી શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું માનીએ તો રેસકોર્સ 2 ખાતે ચાલી રહેલું આ કામ 60 થી 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. 40 જેટલા મશીનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું હતું. જોકે News 18 ગુજરાતી જ્યારે રિયાલિટી ચેક માટે પહોંચ્યું તો ખબર પડી કે ઝડપના દાવા અને કામની ગતિમાં બહુ જ ફરક છે. કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે અને સ્થળ પર 40 નહીં 20 જ મશીનરીઓ કામ કરી રહી છે. ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા ગોચરની જમીનના પ્રશ્ને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. માલધારી સમાજના સભ્યો વાછરડા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. ગૌચરની જમીન માથાભારે શખ્સો દ્વારા પડાવી લેવાતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સત્તાનું સુકાન ફરી એકવાર ભાજપને મળ્યું છે. નગરપાલિકા પ્રમુખ તરીકે મેરનોઝોભાઈ જોખી અને ઉપપ્રમુખ તરીકે ધર્મિષ્ઠા મિસ્ત્રીની વરણી કરાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા અને બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષે ભાજપમાંથી બળવો કરી ચૂંટણીમાં કોંગ્રેસને મત આપ્યો હતો. તો ભાજપના 5 કોર્પોરેટરોના રાજીનામાને કલેક્ટરે ગ્રાહ્ય રાખતા પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પૈકી 23 કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું, જેમાં ભાજપના પક્ષે 13 અને કોંગ્રેસના પક્ષે 10 સભ્યોએ મતદાન કરતા ભાજપને ફરી વ્યારા પાલિકાનું સુકાન મળ્યું હતું. તો ભાજપના 5 કોર્પોરેટરના રાજીનામા ગ્રાહ્ય રખાતા તેમને વોટ આપવા દેવામાં આવ્યો ન હતો. આથી આ મુદ્દે તેમણે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભાવનગર જિલ્લા પંચાયતમાં બોલાવાયેલી સામાન્ય સભા હંગામેદાર બની હતી. વધારાની સામાન્ય સભા સામે વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો અને વોકઆઉટ કર્યું હતું. વિરોધ પક્ષના વોકઆઉટ બાદ પ્રમુખ સામાન્ય સભામાં આવ્યા હતા. જોકે વિરોધ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગેરવહીવટ કરવાના ઈરાદે વધારાની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. તો આ તરફ સત્તા પક્ષે કહ્યું કે સભામાં માત્ર પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે અને નિયમ પ્રમાણે 8 સભાઓ થવી જોઈએ, જે થઈ નહોતી. સાથે જ તેમના વિરોધ પક્ષના તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. ક્વોરી એસોસિએશનની હડતાળનો સુખદ અંત આવ્યો છે. સરકાર સાથે યોજાયેલી બેઠકમાં 14 માંથી 12 માંગણીઓનો સ્વીકાર કરાયો છે, જેના પગલે ક્વોરી એસોસિએશનની હડતાળનો અંત આવ્યો છે. 29 મેથી ક્વોરી એસોસિએશનની હડતાળ ચાલતી હતી. ગીર સોમનાથ તાલુકામાં તાલાલા પંથકમાં બની રહેલા રોડના કામોમાં વન વિભાગે રોડા નાખતા વિવાદ સર્જાયો છે. તાલાલાના જશા પરથી અમૃતવેલ સુધી 5 કિલોમીટરમાં રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગે જિલ્લા પંચાયતના અધિકારીઓ સામે એવો વાંધો ઉઠાવ્યો છે કે 1 કિલોમીટર જેટલો રોડ વન વિભાગની હદમાં આવે છે, જેની તમે
મંજૂરી લીધી નથી, આથી તે રોડ તોડી નાખો નહીં તો કેસ દાખલ કરવામાં આવશે. આથી રોડ બન્યાની 24 જ કલાકમાં તૈયાર રોડને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક રજૂઆતો બાદ આ ગામના રહીશોને પાક્કો રોડ મળી રહ્યો હતો, પરંતુ આ બંને વિભાગની ખામીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શાળાઓની મનમાની પણ શરૂ થઈ છે. અમદાવાદની એસજીવીપી સ્કૂલે ધોરણ 7ના વિદ્યાર્થીને ક્લાસરૂમમાં પ્રવેશ ન આપ્યો અને પહેલા જ દિવસે તેને કોન્ફરન્સ રૂમમાં બેસાડી રાખ્યો. વાલીનો આરોપ છે કે ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીને એલસી લઈ જવા દબાણ કરવામાં આવ્યું છે. જોકે આ મામલે શાળાના આચાર્યનું કહેવું છે કે ફી લેટ ભરતા મેનેજમેન્ટના નિર્ણય અનુસાર આ વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાયું છે. અને જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે તમારા મેનેજમેન્ટના નિર્ણય સરકારના નિયમોથી ઉપર કઈ રીતે હોઈ શકે, તો શાળાના આચાર્યએ ચુપ્પી સાધી લીધી. ઉઘડતા શૈક્ષણિક સત્ર સાથે જ આવી છે પાસ થવાની ખુલ્લી ઓફર. ન માત્ર પાસ થવાની પરંતુ આગળના સત્રમાં એડમિશનની પણ ગેરંટી આપી છે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના એક સેનેટ સભ્યએ. આમાશય વિદ્યાર્થીઓને ખુલ્લી ઓફર આપતા જણાવ્યું છે કે જો આપને એડમિશન મેળવવું હોય કે પાસ થવું હોય તો મને મળજો, તમારું બધું જ કામ થઈ જશે. સેનેટ સભ્ય વિવેક પટેલની આ ખુલ્લી ઓફર સાંભળો તેમના જ મુખેથી. સુરતની એલપી સવાણી સ્કૂલના સંચાલકોને કાયદાનો કોઈ જ ડર નથી કે કલેક્ટરનો નથી ડર. સંચાલકોએ બેધડક કેટલાય વિદ્યાર્થીઓને સ્કૂલ ટ્રાન્સફરના સર્ટિફિકેટ પકડાવી દીધા. અરે વાલીઓ તો હોશે હોશે પોતાના બાળકોને શાળાએ મૂકવા ગયા હતા, પરંતુ સંચાલકોના મળતિયાઓએ વાલીઓ કે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા જ ન દીધા. વાલીઓ વિરોધ કરીને થાકી કલેક્ટર કચેરીએ ગયા. સાહેબશ્રીએ તાત્કાલિક મીટિંગ બોલાવી શાળા સંચાલકોને પણ બોલાવ્યા. બધા જ આવ્યા પણ શાળાનું કોઈ જ માણસ વળક્યું નહીં. આખરે અધિકારીઓએ વાલીઓને આશ્વાસનનું પડીકું બાંધીને રવાના કરી દીધા. શું શાળાના સંચાલકોને કલેક્ટરશ્રીના આદેશની પણ નથી પડી? કેમ શાળા સંચાલકો ઓર્ડરને ઘોડીને પી ગયા? શું સંચાલકો કલેક્ટર સામે પણ પોતાની મનમાની જ ચલાવશે? તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મને આપશો રજા. નમસ્કાર.